સમાચારમાં આગળ વાત કરીએ તો અસારવા સિવિલ બહાર હજુ પણ એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગવાનો સિલસિલો યથાવત છે. દિન પ્રતિદિન જે રીતે અમદાવાદમાં અને રાજ્યમાં કોરોનાએ જોર પકડ્યું છે, તેના કારણે કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો સારવાર મેળવવા માટે સિવિલમાં આવી રહ્યા છે, પરંતુ એસવીપીથી લઈને કોર્પોરેશનની એક પણ હોસ્પિટલમાં લાઇન નથી. જ્યારે માત્ર સિવિલમાં જ લાંબી લાઇનો જોવા મળી રહી છે, ત્યારે અહીં સવાલ થઈ રહ્યો છે કે જે દર્દીઓ સારવાર મેળવવા માટે હાલ લાંબી લાઇનમાં ઊભા રહ્યા છે, ત્યારે સત્તામાં બેઠેલા સત્તાધીશો તેમનું દર્દ ક્યારે સમજશે? કોરોનાનું સંક્રમણ જે છે હજી પણ યથાવત છે. સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાની કારણે જે પરિસ્થિતિ છે એ વણસી ચૂકી છે, ત્યારે અત્યારે ફરી એકવાર જે સિવિલ હોસ્પિટલ છે તેની બહાર એમ્બ્યુલન્સમાં જે દર્દીઓ છે તે જોવા મળી રહ્યા છે. હું કેટલાક આપને દૃશ્યોમાં બતાવીશ કે જે રીતે અત્યારે હાલ સિવિલ હોસ્પિટલની જે 1200 બેડ છે તે હોસ્પિટલની બહાર પણ લગભગ 80 કરતાં વધુ જે છે એમ્બ્યુલન્સની લાઇનો જોવા મળી રહી છે. સાથે જ વાત કરવામાં આવે તો કોર્પોરેશનની જે અન્ય હોસ્પિટલો છે ત્યાં લાઇન નથી જોવા મળતી, માત્ર ને માત્ર જે સિવિલ છે તેની અંદર જ લાઇનો જોવા મળી રહી છે. સરકાર દ્વારા જે DRDO અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન જે હોસ્પિટલની જાહેરાત કરવામાં આવી હતી ત્યાં પણ હજી સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે જે દર્દીઓ જે છે તેની હાલત અત્યારે ગંભીર જોવા મળી રહી છે. અને અત્યારે હાલ અહીંયા જે 1200 બેડની હોસ્પિટલ છે તેની બહાર લાઇન જોવા મળી રહી છે, ત્યારે આ દર્દીઓની જે દુઃખ છે તે સત્તામાં બેઠેલા અને એસીની ચેમ્બરમાં બેસેલા જે અધિકારીઓ છે તે ક્યારે સમજશે, આ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે કમલ પરમાર, અમદાવાદ. અરવલ્લી જિલ્લાના મેઘરજના એસરી કોવિડ કેર હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે સર્જાયેલા કરુણ દ્રશ્યો સામે આવ્યા હતા. ગોડા ગામના 55 વર્ષીય ચિમનભાઈએ ઓક્સિજન અને વેન્ટિલેટરના અભાવે કોરોનાથી જીવ ગુમાવ્યો હતો, તો બીજી તરફ દર્દીને ઓક્સિજન વિના તડપતા જોઈ અન્ય દર્દીના સગા જાતે ઓક્સિજન લાવવા મજબૂર બન્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા.